સુરત શહેરમાં અલગ અલગ કંપનીના મોડલિંગના કપડાં લાઇક કરવાનો ટાસ્ક આપી કમિશન આપવાની લોભામણી વાતો કરી, ફરિયાદીને મોબાઈલમાં લિંક મોકલી, તે વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જરાતા અલગ અલગ બેંક એકાઉન્ટના કુલ 19,82,729 રૂપિયા ટ્રાન્સફર કરેલ હતા. તેમાંથી રૂપિયા 2,450 પરત આપીને બાકીના ટાસ્ક પેટે જમા કરાવેલા રૂપિયા પરત આપવાના બહાને વધુ રૂપિયાની માંગણી કરી રૂપિયા 19,79,550 પરત ન આપતા ફરિયાદી સામે છેતરપિંડીનો ગુનો સાયબર ક્રાઇમમાં નોંધાયેલ, જેથી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીના નામ છે 1 અંકુશ મંગરભાઈ પાંડવ, રહેવાસી કતાર ગામ અને મૂળ વતન રાજુલા, 2 પ્રેમ કિશોરભાઈ કલ્યાણભાઈ ડાભી, રહેવાસી કતાર ગામ અને મૂળ વતન બોટાડ, 3 રાજ પ્રવીરભાઈ ગાંધી, રહેવાસી કતાર ગામ જૂના પોલીસ સ્ટેશનની પાછળ ને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આ ગુનામાં કામે લાગેલ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા 10,00,000 સાયબર ક્રાઇમ પોલીસે ફ્રીઝ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને, સિટીઝન્સને એમની સાથે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 44 નોંધવામાં આવેલ. સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ 19,00,000 જેટલી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા, જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં ફરિયાદીને 2,450 જેટલા રૂપિયા એમને કમિશન આપીને, એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ 19,79,550 રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી. સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નંબર 1 અંકુશ ભરતભાઈ પાંડવ, જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે, તેમણે પોતાનું ફેડરલ બેંકનું એકાઉન્ટ 5,000 રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાભીને આપેલ હતું. પ્રેમ કલ્યાણભાઈ ડાભીએ આ એકાઉન્ટ ફરી 5,000 રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ 10,000 રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ સોએબ શેખને આપેલ હતું. મોહમ્મદ સોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આ જ પોલીસ સ્ટેશનની અંદર 20 નંબરના સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના લગભગ 10,00,000 જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે.